તમને 1000 રૂપિયા આપો છો, મેં કોઈ ના મારે નહીં જોયું, તમે અહીં જ વાપરો. આ એની વાત નથી, હું ઘણી જાઉં, ઘણી જગ્યાએ જઉં, હું વિચાર કરું કે સંસ્થાઓ પાસેથી શું લેવું. એ જ બિચારા કોઈની પાસે ઉઘરાણું કરીને માંડ લાગ્યા હોય, દાઢીમાં હાથ નાખી નાખીને આપજો 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 કરી, અને મારે ક્યાં છોકરા જીવાડવા છે કે મારે 7 પેઢીનો વિચાર કરવાનો છે. 2-3 થોડી નાની મોટી સંસ્થાઓ છે, ચાલ્યા કરશે એમને એની મેળે. એક કલંક અમારા ઉપર છે કે આ સાધુઓ તો ઉઘરાણ જ કરતા હોય, સાધુને જુએ એટલે લોકો ફિક્કા થઈ જાય કે એ ઉઘરાણું આવ્યું આ, અને પટેલને જ પકડવાના, બીજાને નહીં પકડવાના, ને પટેલને જ પકડવાના. પટેલ એવા ને બકરી જેવા, હવારે દોવો બપોરે દોવો આજે દોવો, જયારે ઈચ્છા થાય ત્યારે પ્યાલો લઈને બેસી જાવ, દોય રાખો. અને જમાત વાળાને પટેલને બહુ લેણું, જો જમાત વાળા આવી જાય તો બસ બસ દોડી દોડ ને કાળી રોટી બસ ચાલ્યા જ કરે. પડોશમાં વિધવા સ્ત્રી હોય ને સગી ભાભી, એને 5 કિલો બાજરી ના આપે, અને પેલાને કાળી રોટી ને દોડી દાળ ખવડાવે. દ્રષ્ટિ બદલો, હવે બદલો દ્રષ્ટિ, હવે તો તમારી દ્રષ્ટિ બદલાવી જોઈએ. તમે દાનેશ્વરી છો, દાનેશ્વરી રો ને થાવ, પણ તમારું દાન વાવો, કોઈને બગાડવામાં દાન ના આપો. પ્રશ્નો ઉભા થાય છે, એનાથી પ્રશ્નો ઉકલતા નથી, પ્રશ્નો ઉપરના ઉપરથી ભયંકર પ્રશ્નો ઉભા થાય છે. આ સ્કૂલમાં જેણે દાન આપ્યું એને વાયું છે, એણે એક પ્રશ્ન ઉકેલ્યો છે, હવે જે દાનો આપશે એ પણ પ્રશ્નો ઉકેલવાના છે. તમારો દાન એવું સમજણપૂર્વકનું, એટલે નિવૃત્તિ છે. એનો એક મિત્ર છે અર્થ સંતોષ, એક વાત. બીજી વાત, નિવૃત્તિનો મિત્ર છે તમે તમારી જગ્યાએ પલાઠી વાળીને બેસો. તમારી લાયકાત, તમારી યોગ્યતા સૂર્યની માફક ફેલાશે અને લોકો તમને ખોળતા આવશે. તમારે લોકોને ખોળતા નહીં જવું પડે. આટલી જિંદગી સુધી તમે જે તપ કર્યું છે એ એળે નથી ગયું, ચંદુભાઈને ખોળતા લોકો આવશે. મેં એવા સાહેબો જોયા છે કે જેમની બદલીઓ કરાવવા માટે આંદોલનો કરવા પડતા હોય છે, આ સાહેબને કાઢો, આ સાહેબને કાઢો, આ સાહેબને હડતાલો પાડે છોકરાઓને, કંઈનું કંઈ કરે, અને સાહેબ જાય ખરા, પણ રાતની બસમાં હોય, એમની બેગ ઉપાડનારે કોઈ ના હોય, રાતની બસમાં ચૂપચાપ બેસીને જાય. એ યશસ્વી જીવન નથી. કેમ એને એવું જવું પડ્યું? કારણ કે પ્રવૃત્તિને વફાદાર ન રહ્યો એટલા માટે. અને પ્રવૃત્તિને જે વફાદાર નથી રહેતો એ અપરાધી છે, એ ગુનેગાર છે. એને એનો દંડ મળ્યો, અપયશનો દંડ એને મળ્યો છે. અને જે પ્રવૃત્તિને વફાદાર રહ્યો હોય એને રાતની બસે ન જવું પડે. એને લોકો વાંચતે ગાજતે અંકુના તિલક કરીને, ચોખા ચોડીને, નારિયેળ આપીને, રોતા કકડતા વિદાય કરે, અરે રે આવા સાહેબ ક્યાંથી આવશે? અને આ જ પૈસો છે, આથી મોટો કોઈ પૈસો નથી. એટલે તો આટલા માણસો આજે ભેગા થયા છે. ત્રીજી વાત છે, અને છેલ્લી વાત છે, અને મુદ્દાની વાત છે. તમારે જો નિવૃત્તિનું સુખ લેવું હોય તો અંતર્મુખ થવાનું. તમારી શક્તિ અંતર્મુખ થવાથી વધારે ડબલ થઈ જવાની છે. અંતર્મુખ થવાનો અર્થ નિષ્ક્રિય થવું એવું નથી, પણ અંતર્મુખ થવાનો અર્થ છે કે જેમ ધીરે 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 કાચબો પોતાના અંગોને અંદર લઈ લે, અને પછી ટોપલા જેવો બેઠો હોય, કોઈ દુશ્મનો એને કશું ન કરી શકે, એમ નિવૃત્તિનો સમય આવે ત્યારે માણસ સમજે અંતર્મુખ થવાનું. પહેલા આંદોલનો કર્યા, તોફાનો કર્યા, કરવું પડે, કોઈ વાર કરવું પડે, એ બધું કર્યું, પણ હવે. અને એક બીજી વાત પણ છે, બેઠેલો માણસ છે એ દોડનારા માણસ કરતાં વધારે મહત્વનો હોય છે. મિલ મેનેજર એક ખુરશી ઉપર બેઠો હોય છે, એ બેઠો બેઠો ખાલી ઓર્ડર કરતો હોય છે, અને દોડનારા માણસો કરતાં એના 10 ગણો પગાર હોય છે. પણ એ પોતે જો દોડવા લાગી જાય તો મિલ બંધ પડી જાય, મિલ ખલાસ થઈ જાય. તમારામાં એટલી તાકાત હોય કે તમે બેઠા બેઠા સર્જન કરી શકો. આચાર્યો ધારે તો નિવૃત્તિના સમયમાં સારા પુસ્તકો રચી શકે, પાઠ્યપુસ્તકો રચી શકે, અનુભવના સાહિત્યના પુસ્તકો રચી શકે, કવિતાઓ રચી શકે, બીજા પુસ્તકોનો અનુવાદ કરી શકે, ગુજરાતીમાં કરી શકે, ગુજરાતીનો બીજામાં કરી શકે, અને બહુ મોટો ઉપકાર થઈ શકે. એટલે સજ્જનો, આજે મારે સૌથી પહેલું અભિનંદન તો કામલી કેળવણી મંડળને આપવાનું છે કે એમણે એમના આચાર્યની યોગ્ય કદર કરી, બહુમાન કર્યું, 25,000 રૂપિયા જેવી માતબર રકમ એમને ભેટ આપી.
બીજું અભિનંદન મારે આચાર્યશ્રીને આપવાનું છે કે તમે 22 વર્ષની લાંબી કારકિર્દી આ ગામમાં રહી અને યશસ્વી રીતે પૂરી કરી, અને જે રકમ તમને ભેટમાં આપી હતી એ રકમને જરાય મોહ રાખ્યા વિના, લોભ રાખ્યા વિના 2500 રૂપિયા ઉમેરી અને તમે કેળવણી મંડળને પાછી આપી. મને ભગવાને ઘણું આપ્યું છે, તમારી રકમ હું ઉમેરીને તમને પાછી આપું છું. પણ એમણે 5555 નો જે વધારાનો ચેક અંદર મૂક્યો છે એ કેળવણી મંડળ વાળા કે ના ભાઈ સાહેબ આ બોજો અમારાથી ના લેવાય. આપણા ત્યાં પ્રાચીન કાળમાં એક માન્યતા હતી, બ્રાહ્મણનું ના લેવાય, સાધુનું ના લેવાય, બ્રાહ્મણનું ના લેવાય. અને એમ આચાર્યે જેણે આટલા વર્ષો સુધી આ ગામમાં આટલી મોટી સેવા આપી છે એમના પૈસા લેવાતા હશે. અને આ ગામ તો પટેલોનું ગામ છે, સુખી ગામ છે. એટલે એમણે કહ્યું, સ્વામીજી એટલું કામ કરો કે એ રકમ એમને પાછી આપો. પેલી 27000 વાળી અમે લઈશું અને આ 5555 ની જે રકમ છે એ તો એમને પાછી આપ્યો. અને એ રકમ એમણે ઉપર નામ નથી લખ્યું. શા માટે આપી હતી વિદ્યાર્થીઓ? એમની ઈચ્છા હતી પ્રાથમિક શાળાના લાઇબ્રેરી માટે, વિદ્યાર્થીઓ માટે. એટલે હું એક વચ્ચેનો રસ્તો કાઢું છું કે 5555 ની રકમ મારી સંસ્થા આપશે. એટલે એમનું કામ થાય અને તમારું કામ થાય, બેયનું કામ થાય. એટલે હું આપીશ, એમના નામે આપીશ. જો નામ એમનું રહેવાનું છે, મારે કોઈ નામ નથી રાખવું. પણ એમની પણ ઈચ્છા પૂરી થાય અને આમની પણ ઈચ્છા પૂરી થાય. પરમેશ્વરને હૃદયથી પ્રાર્થના, આવા ને આવા સારા કાર્યો થયા કરે અને ખૂબ સારી પ્રવૃત્તિ પણ થયા કરે. ગામ સુખી રહે, સંપીને રહે, આનંદથી રહે, હળીમળીને રહે. આભાર, ધન્યવાદ, હરિઓમ. કેસેટ નંબર 105માં નડિયાદના ઉતારેલા પ્રવચનનો બાકી ભાગ હવે ઉતરી રહ્યો છે. તમારા અમુક પ્રકારના જે પૂર્વગ્રહો છે એનેથી એને છોડાવો જ. દયાનંદ સરસ્વતી કાશી મારે અને ગંગા કિનારા ઉપર પડ્યા રહે. બપોર થાય, એક વાળંદ છે એ રસોઈ બનાવીને લાવે, રોટલી બનાવીને લાવે, દાળ રોટી, અને દયાનંદ સરસ્વતી જમે. એક પંડ્યા હતા એને દોડતા આવ્યા, અરે અરે મહારાજ મત ખાના મત ખાના, એ નાઈકી રોટી હે, એ નાઈકી રોટી હે. બહુ ધીમેથી, બહુ શાંતિથી સ્વામીજી જવાબ આપ્યો, નહીં નહીં, એ નાઈકી રોટી નહીં હે, એ ગેહું કી રોટી હે, આ ઘઉંની રોટી છે, આ નાઈની રોટી નથી. આ આપણા પૂર્વગ્રહો છે, આપણા પૂર્વગ્રહો છે. અને એ પૂર્વગ્રહો આપણને આજે પણ દુઃખ આપે છે. આપણે વ્યાપક નથી થઈ શકતા. હવે જો કે ઘણું પરિવર્તન આવ્યું છે, છતાંય જોઈએ એવું તો હજુ પણ નથી આવ્યું. બીજી વાત પણ તમને કહું, આપણે મંદિરો બાંધ્યા, ભવ્ય મંદિરો બાંધ્યા, આલીશાન મંદિરો બાંધ્યા, અને મંદિરોમાં સોનું ચાંદી ભેગું કર્યું. રાજા મહારાજાઓના ત્યાં ના હોય એટલું સોનું ચાંદી મંદિરો. સોના ચાંદીને માનવતા તરફ ના વાળ્યું. એ સોનું ચાંદી એટલું બધું ભેગું થયું કે એની ગંધ છે ઠેઠ ગજની સુધી પહોંચી. જેમ મરદાની ગંધ ગીધને પહોંચે, ઠેઠ ગજની સુધી પહોંચી. અને ત્યાંના લોકોએ જોયું કે આ તો બહુ આસાનીથી લૂંટી શકાય છે, સોનાનો ઢગલો કરતા આવડે છે પણ એનું રક્ષણ કરનારા બાવડા અમને પાસે નથી. સોનાનો ઢગલો છે, બાકી જરાક કોઈ બનાવટી પિસ્તોલ બતાવે તો ચાવીઓ આપી દે, લે આ કબાટ. કાળી ચડ્ડીવાળા બંડીવાળા નીકળ્યા છે ને, ગામે ગામ નીકળ્યા છે, અમારે ત્યાંય છે, હમણાં પકડ્યા. અને પછી ખબર પડી કે આ તો બનાવતી જ બધા, આ તો અમારા અમારા માણસો છે, આજુબાજુના જ માણસો છે. પણ લોકોને ડરાવ, એ કાળી બંડીવાળા આવ્યા, કાળી ચડ્ડીવાળા આવ્યા, એટલે તરત જ ચાવીઓ આપી દે. એ આખું આખું જે મંદિરોનું જે સ્ટ્રક્ચર, એ સ્ટ્રક્ચરે આ દેશની ગુલામી આપી. કારણ કે એના સોનાના ગંધના કારણે પરદેશીઓએ હુમલા કર્યા, આપણે એનું રક્ષણ ન કરી શક્યું. ભલા થજો, મારો ઇતિહાસનું પુસ્તક વાંચજો. તમારી પાસે જો થોડીક પણ આમ સેન્સિટિવિટી હશે તો તમને એમ લાગશે કે આ કેટલી મોટી ભૂલો થઈ. હું કહું ભલે તમે ભેગું કરો, આવો ને એને વાપરો, માનવતાના કામમાં વાપરો.
અને હું તો એ પક્ષનો છું, ઈશ્વરને કદી ખર્ચાળ ના બનાવો. જેવો વૈદિક યુગમાં ઋષિઓનો ઈશ્વર છે, એક દર્ભાસન, સવાર સાંજે દર્ભાસન ઉપર ઋષિ બેસે છે, સંધ્યા કરે છે, કોઈ ખર્ચો નહીં, કોઈ ચીજની જરૂર નહીં, કોઈ ચીજની આવશ્યકતા નહીં, પણ ઋષિનો ઈશ્વર ચાલ્યો ગયો. પછી આપણે બનાવેલો ઈશ્વર આવ્યો, એ તો સવારથી સાંજ સુધી બધા ભોગ જ ધરાયા કરો, જાત જાતના આબાળ ભોગને, આ રાજભોગને, આ સખડી ભોગને, આ કેસર સ્નાનના, ફલાણું સ્નાનના, ફલાણું સ્નાનને, ફલાણું સ્નાન, ખર્ચા જ ખર્ચા, ખર્ચા જ ખર્ચા, ખર્ચા જ ખર્ચા, અને એ બધો ભોગો પાછો બજારમાં વેચાય, ગરીબના પેટમાં એક ટુકડો ના જાય. તે દિન આંસુ ભીના રે હરિના લોચનિયા મેં દીઠા, એક દિન આંસુ ભીના રે. મેં ગાંધીજી પાસેથી એક વાત શીખી છે. ગાંધીજીને હું એક સાચા આધ્યાત્મિક પુરુષ માનું છું, એમના સાથે મારા મતભેદો છે, બહુ મતભેદો છે, અને મતભેદો હોવા છતાં પણ જે સન્માનની વૃત્તિ રહે ને એ જ સાચી વૃત્તિ છે. ડીટે ડીટો કે ચાંદે ચાંદ કરનારાઓ જે સન્માન આપે એ તો મૂર્ખાઓનું સન્માન છે, એમના અર્થતંત્ર સાથે હું સંમત નથી. આ દેશની જે કોમી પરિસ્થિતિ છે એના માટેના જે એમના તારણો છે એની સાથે હું સંમત નથી. આ દેશની જે લશ્કરી વ્યવસ્થા છે, રક્ષા વ્યવસ્થા, એના માટેના એમના જે તારણો એની સાથે હું સંમત નથી. પણ તે છતાં હું માનું છું કે આ એક માણસ સાચો માણસ હતો, આધ્યાત્મિક માણસ હતો. સાંજ પડે એટલે પ્રાર્થના કરવા બેસે, અગરબત્તી નહીં, દીવો નહીં, ધૂપ નહીં, અબીલ નહીં, ગુલાલ નહીં, ચોખા નહીં, કશું જ નહીં, શાંતિ. અને પ્રાર્થનામાં બહુ મોટી શક્તિ, તમે અજમાવી જોજો, બહુ મોટી શાંતિ થઈ જશે, અજમાવી જોજો. મુંબઈમાં એક શેઠના ત્યાં ઉતરેલો અને મને એને આગ્રહ કર્યો કે મારું મંદિર જોવા ચાલો. બંગલામાં જ મંદિર, નીચે ભોંયરા તરફ લઈ ગયા, આલીશાન, અંદર જુઓ તો એટલું સોનું ચાંદી શણગારીને મૂકેલું, આવડું મોટું તાળું મારેલું, અને આવા જાડા સળિયા, આવા જાડા સળિયા, અને મારા સામે ભાવ વિભોર થઈને જોઈ રહ્યો, હું એના સામે ભાવ વિભોર થઈને જોઈ રહ્યો, હું એના સામે એટલા માટે ભાવ વિભોર થઈને જોઈ રહ્યો. એક માણસની શ્રદ્ધા કેટલો મોટો ત્યાગ કરાવે છે પોતાના ભગવાન માટે, એની શ્રદ્ધાને મારે નમસ્કાર કરવાની ઈચ્છા થઈ. પણ પછી પછી એ જ વિચાર આવ્યો કે આ માણસની શ્રદ્ધાને વિવેકની જરૂર છે, આ ભગવાન તાળા વિનાનો હોવો જોઈએ, અને આ ભગવાનને તાળું નથી, આ સોનાને તાળું છે, અને આ ભગવાનને કોઈ ભગવાન તરીકે જોવાના નથી, અહીં સોનાના માધ્યમથી ભગવાન દેખાવાનો છે, અને કદાચ સોનામાં ડટઈ પણ ગયો હોય, ના પણ દેખાતો હોય, સોનું જ સોનું દેખાતું હોય. મેં એને કહ્યું, આ અંદર જે બધું શણગારને બધું કર્યું છે કેટલો ખર્ચો એમાં કર્યો, 30 વર્ષ ઉપરની વાત કરું છું. મને કે 9.5 લાખ રૂપિયા મેં આમાં ખર્ચ્યા છે. મેં કહ્યું 9.5 લાખ રૂપિયાનું હોસ્પિટલ થાય કે ના થાય? મને કે થઈ શકે. હોસ્પિટલમાં જે તમે ભગવાન જોયો હોત અને આમાં જે ભગવાન જોવો છો એમાં તમને બહુ જુદો ભગવાન દેખાતો હોય. આ ક્રિશ્ચિયનો હોસ્પિટલમાં ભગવાનના દર્શન કરાવે છે, 56 ભોગમાં નથી કરાવતા, એ કોલેજમાં કરાવે છે, સ્કૂલમાં કરાવે છે, અનાથ આશ્રમમાં કરાવે છે, અને આખી દુનિયામાં ફેલાઈ જાય છે, આખી દુનિયામાં ફેલાઈ જાય છે. આપણને એ સૂઝતું નથી, અને નથી સૂઝતું એટલે આપણા મંદિરો ભવ્ય છે, પ્રજા ભવ્ય નથી, ધર્મના પરિણામ નથી. ધર્મનો જય જયકાર કરીએ છીએ, પરિણામ નથી દેખાતા. પરિણામ ક્યારે દેખાય? એ ધર્મ જ્યારે લોકો સુધી પહોંચી શકે ત્યારે. અને ક્યારે પહોંચી શકે? ઈશ્વરને મોંઘો ના કરો, ઈશ્વરને જેવો છે એવો રહેવા દો. તમારી ઉપાસના એટલી સરળ, એટલી સીધી, એટલી સાદી બનાવો કે કોઈ વસ્તુની જરૂર ના પડે. પ્રત્યેક જળ ગંગા જળ છે, પ્રત્યેક જળ એનું બનાવેલું છે, પ્રત્યેક જળ જમના જળ છે, પ્રત્યેક જળ નર્મદાનું જળ છે. એણે જ નર્મદા બનાવી છે, એણે જ મહીસાગર બનાવ્યો છે, અને એણે જ મારા આશ્રમમાં ટ્યુબવેલનું પાણી પણ એણે બનાવેલું છે. અને મારા આશ્રમના ટ્યુબવેલના પાણીમાં જેટલા બેક્ટેરિયા ઓછા હશે કદાચ એટલા બેક્ટેરિયા બીજા જળમાં ઓછા નહીં, કારણ કે બહુ મોટું પ્રદૂષણ થવા લાગ્યું. આપણા ધાર્મિક જો પૂર્વગ્રહો સુધરે, અરે શું વાત કરું તમને, મુંબઈમાં કેટલાક મંદિરો એવા છે કે એની આગળ બેસનારા ભિખારીઓ બેસવાની જગ્યા ખાલી કરી આપવાની પાઘડી માગે છે, 50-50 હજાર રૂપિયાની પાઘડી. બીજો ભિખારી બેસે તો 50 હજાર રૂપિયા આપીને બેસે. કેમ? કારણ કે એને રોજના 400-500 રૂપિયાની આવક થાય છે. આવનારા જે માણસો છે એને ઢગલાબંધ આપે છે. તમારા જેટલું દાન દુનિયાની કોઈ પ્રજા નથી કરતી,
કોઈ પ્રજા આટલું દાન નથી કરતી, કોઈ પ્રજા ધર્મના પાછળ આટલો સમય નથી આપતી, એટલો સમય આપણે આપીએ છીએ. અને છતાંય આપણો ધર્મ વિચારો થઈ નહીં, પરિણામ વિનાનો થઈ નહીં, જાણે કંઈ કંઈ જ ના હોય એવી રીતે થઈને રહે છે, ત્યારે આઘાત લાગે છે કે એના કારણ તો તપાસવા જોઈશે. શું કારણ છે? કારણ એક જ છે કે આપણી પાસે વ્યવસ્થિત આયોજન નથી, પૂર્વગ્રહો છે, ઉત્તર ગ્રહો નથી, સ્પષ્ટતા નથી. અને જો એ સ્પષ્ટતા આવી જાય તો તમારો ધર્મ આખી દુનિયામાં જય જયકાર કરે. ઇસ્લામનો પ્રચાર તલવારના જોરે થયો. તમારી પાસે તલવાર નથી, અરે ચક્કો નથી ઘરમાં સારો, ચક્કોની વાત જવા દો, સારો દંડો ઘરમાં નહીં હોય. કોઈ કૂતરું આવે તો કૂતરું કાઢવા માટે આમ આડું આવડું ખેંચો થાય કે ઘરમાં કંઈક સારો દંડો હાથમાં નહીં હોય. તો હું ઘણી વાર લોકોને કહું કે ભાઈ, હવે ઘણા દિવસો સુધી તમે ગીતાના દાન કર્યા, માળાઓના દાન કર્યા, બીજા બધા ઘણા દાન કર્યા, વેચ્યા મફત, હવે થોડાક ટાઈમ દંડા વેચો. મધ્યપ્રદેશ કે એવી કોઈ જગ્યાએથી સારા સારા 10-10 રૂપિયાવાળા લઈ આવવાના અને કહેવાનું કે આ કૂતરું તગડવા માટે કોઈ અડકાયું કૂતરું આવે તો રાતના 12 નીકળો તો તમારા બારણા આગળ એક દંડો તો પડેલો હોવો જોઈએ, બીજું કંઈ ના હોય. આટલું જે પ્રજા ના રાખે એ પ્રજાનું રક્ષણ થાય કેવી રીતે? એટલે પહેલામાં પહેલી વાત છે, આપણે ધાર્મિક પૂર્વગ્રહો છોડવાના છે. ધાર્મિક પૂર્વગ્રહો કોણે છોડ્યા અને કોણ બળવાન બન્યો? શીખોએ છોડ્યા. શીખો વાણિયા હતા, વૈશ્યો હતા બધા, એમની અટકો જુઓ. પાટિયા છે, ખત્રી છે, રોડે છે, અહલુવાલિયા છે, બધા વૈશ્યો હતા, દુકાનદારો હતા. પણ ગુરુ ગોવિંદસિંહ એમનું આખું કલેવર બદલી નાખ્યું. એવું કલેવર બદલી નાખ્યું કે ઔરંગઝેબના દાંત ખાટા કરી નાખ્યા. એક પછી એક લડાઈઓ લડે અને આ કાલનો વેપારી વાણિયો આજનો એક બહાદુર સિપાઈ. જો ચીડિયા સે બાજ લડાવું, હે, જો બાજની સાથે હું ચીડિયા લડાવું તો ગુરુ ગોવિંદસિંહ કહો. એમને કહી દીધું, એકલા ત્રાજવા પકડે કામ નહીં ચાલે, ત્રાજવાની સાથે તલવાર પકડો. અને એમને તલવાર પકડાવી, દુનિયાની બહાદુર પ્રજા બની. હું પણ ઈચ્છું છું ભારતની પ્રજા માત્ર કલમ પકડતી ના થાય, માત્ર ત્રાજવા પકડતી ના થાય. એ ત્રાજવા રહેવા દો, એ કલમ એ રહેવા દો, એ હળ પણ રહેવા દો, પણ તમારે દેશના રક્ષણ માટે, દેશના સીમાડાના રક્ષણ માટે તમને તલવાર પકડતા આવડવું જોઈએ. અને જો નહીં આવડે તો ઇતિહાસ વિનાના થઈ જશો, તો ભૂતકાળ પાછો આવી જશે. ફરીને યાદ રાખજો, તમને ગમે કે ના ગમે, આજ સુધી દુનિયા ઉપર હિંસક લોકોએ રાજ કર્યો છે. જે વધારે હિંસા કરી શક્યો છે એ જ રાજ કરી શક્યો છે. જે હિંસા નથી કરી શક્યો એ કદી રાજ નથી કરી શક્યો. અને વાઇલ્ડ લાઈફનો બહુ શોખ છે મને. હું જ્યારે જ્યારે બહાર જઉં ને ખાસ જોવા જાઉં, મેં એક જ વસ્તુ જોયું, 2 દીપડાઓ 2000 મોટા મોટા અલ્મસ્ત જાનવરોને બગાડે છે. 2000 અને 2 જ દીપડા છે, એક જ સિંહણ છે, અને પેલા 2000 છે, ઊભા રહે અને એક એક લાત મારે તો મરી જાય, પણ એ ઊભા રહેતા જ નથી. અને પછી એકાદને પકડીને શાંતિથી બેઠો બેઠો ખાય છે, અને પેલા દૂર ઊભા ઊભા આમ જોવે છે, પકડ્યો એક પકડ્યો હ. અને મેં એમાંથી એક બોધપાઠ લીધો, આ ઇતિહાસમાંથી અને એમાંથી એક બોધપાઠ લીધો, મારે અહિંસાની જરૂર છે, પણ વીરતા સાથેની અહિંસા, નમાલી અહિંસા નહીં, સિંહની અહિંસા, સસલાની અહિંસા નહીં, હરણાની અહિંસા નહીં. હરણા બધા ભેગા થઈને અહિંસાના પ્રવચનો બોલે રાખે અને એક સિંહ ત્રાડ મારે એટલે બધા ભાગી છૂટે. મારે સિંહની અહિંસા. અને તમારી મૂળ અહિંસા સિંહની છે. તમારા પૂર્વજો જુઓ, મહાભારતના પાત્રો, રામાયણના પાત્રો, રામાયણના રામ છે એકલા જંગલમાં રૂપ રૂપનો અંબાર એવી સીતાને લઈને ફરે છે. 14 વર્ષ સુધી ફર્યા રૂપ રૂપનો અંબાર, અને એક જ શરત છે, એમના ખભા ઉપર હંમેશા ધનુષ બાણ પડ્યા રહે છે. રામનું ચિત્ર કદી ધનુષ બાણ વિનાનું તમે જોયું? અર્જુનનું ચિત્ર કદી ધનુષ બાણ વિનાનું તમે જોયું? કૃષ્ણના હાથમાં ચક્ર છે અને ધનુષ બાણના કારણે 14 વર્ષ સુધી સીતાને લઈ અને જંગલમાં રહી શક્યા. રાવણે હરણ કર્યું, ગેરહાજરીમાં કર્યું. આજે તો સ્થિતિ એવી છે કે રામ ઉભા હોય અને સીતાની આબરૂ લૂંટાતી હોય, ને રામ ઉભા ઉભા વિચાર કરે કે હવે શું કરીએ. અત્યારે તો ગાંધીજીનો સિદ્ધાંત જ સારો છે. આ પણ એક પ્રકારના ખોટા પૂર્વગ્રહો છે. મને એક બેને કહ્યું કાઠિયાવાડમાં, મને કે બાપુ તમે કહો છો પણ અમારે બહેનોએ તો લાજ કાઢવી જ જોઈએ, આ આપણી મર્યાદા છે, આપણી સંસ્કૃતિ છે.
મેં કહું ઉભી રહે, આ તારા ઘરમાં બધા ફોટા છે, એમાંથી એકે સીતાએ લાજ કાઢેલી હોય તો બતાવ મને, પાર્વતીએ લાજ કાઢી હોય તો બતાવ, દ્રૌપદીએ કાઢી હોય તો બતાવ, આટલા બધા દેવદેવીઓના ફોટા છે, આ બધી સંસ્કૃતિ છે કે નહીં, આમાં એકે લાજ કાઢી છે? અરે કેટલાક તો એકદમ ઘસાઈને બેઠેલા છે ભગવાનના જોડે, એકદમ અડી અડીને બેઠેલા છે, ચિત્રો તમે જુઓ તમને નવાઈ લાગશે. તો આ તમારું કલ્ચર છે કે નહીં? મને કે આ ખરું ખોડી કાઢ્યું, આ તો કોજાડો નજર જ ના ગઈ. અરે મેં કહ્યું ભાઈ તમે આ સંસ્કૃતિ નથી, આ તો બીકના માર્યા લાજ કાઢો છો. એક જમાનો હતો જ્યારે સ્ત્રીના સૌંદર્યનું પુરુષ રક્ષણ નતો કરી શકતો, એટલે પછી એને ઘૂંઘટો કાઢવાનું કહ્યું. તારું રૂપ કોઈ જોઈ જાય અને બહારના ભૂંડડા ગમે ત્યારે ગમે તેમ તને કોઈ છંછેડે અને હું તારું રક્ષણ ના કરી શકું, એટલે કાં તો ઘરમાં ઓછલ થઈને રહે, કાં તો પછી લાજ કાઢીને રહે, તો તારું રક્ષણ થાય. આ તો બીકના માર્યા ઊભું કરેલું આ છે. હવે તમે એને કલ્ચરનું રૂપ આપી દીધું, સંસ્કૃતિનું રૂપ આપી દીધું, મર્યાદાનું રૂપ આપી દીધું. આ મર્યાદા છે જ નહીં. આપણો સમાજ, અને સમાજ એટલે એકતા, એક સમાજ, એક કદમ. સંગચ્છત્વમ સંવદત્વમ સમ્મે મનાંસિ જાયતા, આ વૈદિક મંત્ર છે. અમે સાથે ચાલીએ, સાથે બેસીએ, સાથે જમીએ. કુદાડો સાથે જમો છો? આજે તો ઘણું સારું છે, ઘણું સારું છે. પણ મને યાદ છે, હું વર્ષો પહેલાં યાત્રામાં ગયેલો, મારી સાથે બે સુથાર કુટુંબો હતા, એક મેવાડા અને એક ગજ્જર. જમવાનું થાય એટલે બે જુદા બેસે. મેં કહું તમે સુથાર સુથાર તો ભેગે બેસો. મને કે ના, એક ગજ્જર, અમે તો મેવાડા, એમ કે અમે મેવાડા એમની જોડે ના બેસીએ. પછી કોઈ વાર બહુ થોડી જગ્યા હોય અને નજીક નજીક બેસવાનું થાય, બીજો કોઈ ઉપાય ના હોય તો વચ્ચે એક લાકડું મૂકે. મેં કહું આ લાકડું કેમ મૂક્યું? કે અમારી મર્યાદાનું રક્ષણ કરવા માટે. પેલા મુસલમાનો પાંચ ભેગા બેસીને જમે, એક નડિયાદનો હોય, એક યુપીનો હોય, એક બંગાળનો હોય, સાથે બેસીને જમે. આપણે સાથે બેસીને જમી ન શકીએ. હા, કોઈ વાર પ્રાર્થનામાં સંગચ્છદ્વમ સંવદ સહનવ ભુનક્તો એ બધું બોલી લઈએ, કારણ કે પોપટની માફક બોલવાનું છે ને, પોપટની માફક બોલી લેવાનું છે. એની એક અસર થતી હોય છે, એનો એક પ્રભાવ થતો હોય છે. મારો તો નિશ્ચિત મત છે, કોઈ પણ સમાજ જ્યારે બળવાન થવાનો હોય તો એના બે લક્ષણો, રોટી વ્યવહારની ઉદારતા અને બેટી વ્યવહારની ઉદારતા, આ બે લક્ષણો એનામાં પ્રગટ થાય એટલે સમાજ બળવાન થવાનો. એક સમય હતો જ્યારે અમેરિકા અને ઇંગ્લેન્ડની અંદર મોટો કલર બાર હતો, બહુ કલર બાર હતો, વર્ણભેદ બહુ હતો. આજે તમે જઈને જુઓ, નિગ્રોની સાથે ગોરી સ્ત્રી ફરતી હોય કોઈ નોંધ લેવા તૈયાર, કોઈ કોઈની સાથે પરણે, કોઈ કોઈની સાથે પરણે, કોઈ કોઈની સાથે પરણે, કોઈને કશી પડી નથી. અને છતાંય આપણા કરતાં એ હલકી પ્રજા નથી બની. તમારા મુંબઈના બોમ્બે હાઈનો પેલો પાઇપ ફાટ્યો હોય તો એ પાઇપને જોડવા માટે ત્યાંથી જ માણસ બોલાવવો પડે, કંઈ પણ થયું હોય તો ત્યાંથી જ બોલાવવું પડે. આખી દુનિયાની ચોટી પકડીને પ્રજા બેઠેલી છે, આપણે એની નિંદા કરીને સંતોષ માની લઈએ, ત્યાં કલ્ચર નથી, ત્યાં ફલાણું નથી. અરે એવું બધું ના બોલો, એવું બધું બોલવાથી તમારી કઈ પ્રગતિ થવાની નથી. તમારી જે ખોટ છે એને તમે સમજો, તમારા પૂર્વગ્રહો છોડો, અને જો તમે આ તમારા પૂર્વગ્રહો છોડી શકો તો હું સમજુ છું કે બહુ મોટી શાંતિ થઈ જાય અને એક બહુ મોટી બળવાન પ્રજા થઈ જાય. આજે પેપરોમાં નામ આવે છે, ખાસ કરીને મુંબઈને એ બધી જાણીએ છીએ, મોટા ભાગે હિન્દુ છોકરીઓ અને મુસ્લિમ છોકરાઓ, સિનેમાની લાઈન હોય કે બીજી કોઈ લાઈન હોય, જ્યાં જુઓ ત્યાં છોકરીઓ બધી હિન્દુઓની અને છોકરા બધા મુસ્લિમોના. ને ત્યારે એમ થાય કે છોકરા બધા હિન્દુઓના અને છોકરીઓ મુસ્લિમોનો, એવું બની શકે કે ના બની શકે? કે ના બની શકે, કોઈ ઘરમાં જ ના બેસવા દે. પેલી તો ગઈ એટલે ગઈ, એને તો આપણે ઘરમાં આવવા જ નહીં દેવાની, એનું તો નામ નહીં લેવાનું. મુશ્કેલી એ છે, પટેલની દીકરીને કોઈ પટેલનો છોકરો ઉપાડી જાય તો માથું ફોડી નાખવાનું, તો બધા બાવડા ચડાવીને માથું ફોડી નાખવાનું. પણ જો કોઈ વિધર્મી ઉપાડી જાય તો બધા ચૂપ રહે કે બોલશે નહીં, જવા દો ને, એની વાત જ ના કરો ને, પતી ગઈ વાત, પૂરી થઈ. એટલે બહુ બહુ સરળ થઈ ગયું, પેલા છૂટી મૂકી દે કે આપણે આને કોઈ પાછું લેવાય તૈયાર નહીં. એક સમય એવો આવવો જોઈએ, અને એને એ સમય તમે ન લાવી શક્યા એના પરિણામ તમને ખબર હોય કે ન હોય. બંગાળનો ઇતિહાસ જોજો, મિદિનાપુર સ્ટેટ, અને મિદિનાપુર સ્ટેટનો બહુ મોટો નવાબ સુલતાન, એને કોઈ છોકરો નહીં, એકની એક દીકરી, રૂપ રૂપનો અંબાર એના ઝરોખામાં બેસે અને નીચે ગંગા સ્નાન કરનારા લોકો જતા આવતા હોય એને જોયા કરે.
એમાં એક બ્રાહ્મણનો દીકરો, અલ મસ્ત શરીર, અને એના ચહેરામાંથી તેજ ફૂટે, ઉઘાડા શરીરે પોતળી પહેરીને રોજ નાવા જાય ને નઈને પાછો આવે. અને આ છોકરી રાજકુમારી એ છોકરા ઉપર મોહિત થઈ ગઈ, મુગ્ધ થઈ ગઈ, દુબળી થવા લાગી. એની માએ પૂછ્યું, તું કેમ ખાતા પીતા દુબળી કેમ થઈ છે? એણે કહ્યું, માં મારી એક જ ઈચ્છા છે કે આ છોકરા સાથે મને પરણાવ, મારી બીજી કોઈ ઈચ્છા નથી. માએ સમજાવ્યું, કરે આ તો બ્રાહ્મણ છે, ભિખારી કહેવાય, આપણા ફકીર જેવો, એ જે હોય મારે તો એને જ પરણવું છે. એના બાપને વાત કરી, એના બાપે પણ પેલા તિરસ્કાર કર્યો, પણ છોકરી દુબળી થતી ગઈ, વાલી છોકરી. છેવટે પેલા છોકરાને બોલાવ્યો અને એને કહ્યું, મારી દીકરી સાથે તારે પરણવાનું છે. એને કહ્યું, એ ના બની શકે, બાકી જે કોઈ થઈ શકે પણ એ ના થઈ શકે. બે ચાર પાંચ દસ વાર એને બોલાવીને સમજાવ્યો પણ એ તૈયાર ના થયો. અને નવાબે એને ધમકી આપી, એક મહિનાની મુદત છે, કાં તો મારી દીકરી સાથે પરણ, નહીં તો તોપના ગોળે હું તને ઉડાડી દઈશ. બેમાંથી જે પસંદ કરવું હોય એ કર. ઠેઠ મિદિનાપુરથી એ જગન્નાથપુરીના મંદિરો સુધી દોડ્યો અને જગન્નાથપુરીના મંદિરે જઈને હાથ જોડી જોડીને પ્રાર્થના કરી, મને બચાવો, મને બચાવો. આખી નાથને ભેગી કરી, જો હું પરણી લઉં પછી તમે મને તમારામાં ભેળવી દેજો. બધાએ એક જ વાત કરી, પછી તું અમારા કામનો નહીં, તારી છાયા ના લેવાય, તારો પડછાયો ના લેવાય. અને ગધેડું કદી ગાય થાય એમ કે? ગધેડું કદી ગાય ના થાય એટલે પછી અમે તને સ્વીકારશું. છેવટે આ છોકરો ચારે તરફથી હારેલો થાકેલો પેલી છોકરી સાથે પરણી ગયો. અને પરણ્યા પછી એણે કંઈ જુલમ કર્યા છે, કંઈ જુલમ કર્યા છે. ઔરંગઝેબનું નામ તો ખોટું બદનામ છે, આ છોકરાનું નામ કાલા પહાડ. કાલા પહાડનો ઇતિહાસ વાંચજો. ઠેઠ જગન્નાથપુરીથી આસામ સુધીના બધા મંદિરો એને તોડી નાખ્યા, કેટલી જનોએ ઉતરાવી નાખ્યા. ઉભા રહ્યો, તમે મારું અપમાન કર્યું, તમે મારો તિરસ્કાર કર્યો, કેટલી સરસ વાત હતી, એક આખી મોટી સલ્તનત આપોઆપ તમને વારસામાં મળતી હતી, નવાબ તમને જમાઈ બનાવતો હતો અને તમને આપોઆપ બધો વારસો મળતો હતો, તમે એને સ્વીકારી કેમ ન શકે? કારણ કે તમારા પૂર્વગ્રહો તમને નડતા. જો તમારા પૂર્વગ્રહો ન હોત તો આખી સલ્તનત બ્રાહ્મણ રાજ બની જવાનો હતો. આવું જ કેરળનું થયું, જમુરિયન રાજા. અને કેરળમાં સૌથી પહેલા આરબો આવ્યા, ક્રિશ્ચનો પહેલા કેરળમાં આવ્યા, પછી ભારતમાં આવ્યા. આરબો આવ્યા, આરબો આવ્યા નોકરી ચાકરી કરવા માટે. આ જામોરિયન રાજા, એના ત્યાં આરબ ગુલામો, એની દીકરી છે એ નાય, અને પેલો એના કપડાં લઈને ઉભેલો, આનું એક કપડું છે એને ફેંક્યું, એ કપડું પેલાના ઉપર પડ્યું, પેલા રાજાએ ઉપરથી જોયું. એની રૂઢિ એવી કે છોકરી જેને કપડું ઓઢાડે એ એનો જમે, અને એને ત્યાં ઉભો ઉભા નીકળી કહી દીધું કે આ હવે મારો જમે. બસ મોપલિસ્તાન બની ગયું, આજે જે મોપલા જિલ્લો છે હાહાકાર મચાવે છે, આવી રીતે મોપલિસ્તાન બની ગયું. પેલી છોકરીએ અજાણતા આમ ફેંક્યું ને એના ઉપર પડ્યું, બસ એટલું પડ્યું એટલા માત્રથી એ જમાઈ, એ તો જમાઈ થઈ ગયો. આપણો માણસ જમાઈ ના થઈ શકે, કારણ આપણને જમાઈ બનતા નથી આવડતું. સાળા બનતા આવડે, સસરા બનતા આવડે, જમાઈ બનતા નથી આવડતું. કેમ નથી આવડતું? પૂર્વગ્રહો છે. જો આ પૂર્વગ્રહો મટે અને તમે દુનિયાની એક બહાદુર પ્રજા બનાવો, ગાઓ અમે કોઈની પણ કન્યા સાથે પરણી શકીએ છીએ, કોઈ અમને કોઈ શું વટલાવવાનું હતું? અમે કોઈને મોઢામાં ફૂંક ના મારીએ? અમે આમ એવું શું અમે વટલી જવાના હતા? આ જ રીતે રાજકીય ક્ષેત્ર અને જીવનના બીજા બધા ક્ષેત્રો તમે એક એક ક્ષેત્રમાં જોશો તો આપણા એક પૂર્વગ્રહો છે અને આ પૂર્વગ્રહો આ પ્રજાને પીડી રહ્યા છે. એટલે 85% બહુમતી હોવા છતાં પણ એ 12% પ્રજા જે પરિણામ લાવી શકે છે એ 85% પરિણામ નથી લાવી શકતી. જો 85% પરિણામ જોતા હોય તો આ પૂર્વગ્રહો છોડાવવા જોઈએ, જેમ શીખો એ છોડ્યા. શીખો બદલાઈ ગયા, એક બળવાન પ્રજા બની, 1.5 કરોડ પ્રજા છે, માત્ર 1.5 કરોડ છે, પણ એનું અસ્તિત્વ છે, એનું વ્યક્તિત્વ છે. એટલે હદ સુધી છે કે હાઈવે ઉપર આરટીઓ વાળાને પૂછી જજો. મને લોકોએ વાત કરી કે આરટીઓ વાળા છે એ બધાની ટ્રકો ઉભી રાખે, પણ પેલા દાઢી વાળો જોવે તો કે જાને છે જાને છે, એને કોઈ હેરાન ના કરે. શું કારણ છે? એના દેશથી 500-700 માઇલ દૂર
એક પર્સનાલિટી સાથે ફરે છે અને સરદારજી સરદારજી કરે છે. હું જ્યારે નૈરોબી ગયો, એક સરદાર રોજ ભાષણ સાંભળવા આવે. 8-10 દિવસ થઈ ગયા પછી મને એકાંતમાં મળવા આવ્યો. મને કે સ્વામીજી, મેં કિસી કા ભાષણ સુનને નહીં જાતા, આપ કા હી સિર્ફ સુનને આતા હું. મેં કહ્યું, કેમ, એનું શું કારણ? સ્વામીજી બતાવો. મને કે બતાવો. મેં જબ યહાં આયા તો હમ લોગ ધોબી થે, ધોને કા કામ કરતે થે, કપડા ધોને કા, યુપી સે આયે થે. તો હર જગહ પર મુજે ધોબી આયા, ધોબી આયા, ધોબિયા આયા, ધોબિયા આયા. કહીં મેરા માન નહીં થા, કહીં મેરા સન્માન નહીં થા. એક બાર ઇસી મંદિર મેં યજ્ઞ હોને વાલા થા ઓર સબસે જ્યાદા પૈસા મેને બોલા. મેરી ઈચ્છા થી મેં અપની પત્ની કે સાથ યજ્ઞ મેં બેઠું. લેકિન જબ લોકો કો પતા ચલા ધોબી ને બોલા હૈ તો મના કર દિયા કે ભાઈ તુમ નહીં બોલ સકતે હો, તુમ નહીં બેઠ સકતે હો. તો મુજે ઇતના દુખ હુઆ, ઇતના દુખ હુઆ, મેં શીખ બન ગયા. અબ જહાં કહીં ભી જાતા હું તો લોકો કહેતે, આઈએ સરદારજી, આઈએ સરદારજી, આઈએ સરદારજી. અબ મેં ધોબી નહીં હું, અબ મેં સરદારજી બન ગયા. ધીરે રહીને મને કહે છે, આપકે ધર્મને મુજે જુત્તી બનાયા થા ઓર એ સિખ ધર્મને મુજે સરદાર બના દિયા. બતાઈએ સ્વામીજી, મેં ગલતી તો નહીં કર રહા હું. હું એને શું જવાબ આપું? આ વાતમાં કોઈ તથ્ય છે? આ વાતમાં કોઈ સચ્ચાઈ છે? અને જો સચ્ચાઈ હોય તો આપણે સૌએ શાંતિથી વિચાર કરવાનો. તમારે આ પછાત પ્રજાને સાચવવી છે, સાથે રાખવી છે. ધોબી ધોબી કહીને રાખશો, વાઘરી વાઘરી કહીને રાખશો, કોળી કોળી કહીને રાખશો, હલકી પાડી પાડીને દૂર કરી કરીને રાખશો તો તમે દરિયા કિનારો ખોઈ બેઠા. મધ્ય ભાગ છે પર્વતાળ ભાગ, આબુથી માંડીને શેઠ ઝારખંડ સુધીનો એ બધો ખોઈ બેઠા. તો આ નગરોની અંદર રહેનારો પછાત વર્ગ પણ તમે ખોઈ બેસશો. જો તમે તમારું વલણ નહીં બદલો, તમારા પૂર્વગ્રહો નહીં બદલો તો, અને પૂર્વગ્રહો બદલવાનો સમય વીતી રહ્યો છે, હવે મોડું થયું છે. બહુ ઝડપથી, બહુ ઝટપટ જો આ કામ નહીં કરી શકાય તો આપણી ધાર્મિક સ્થિતિ, આપણી રાજકીય સ્થિતિ, આપણી ફલાણી સ્થિતિ, આપણી ફલાણી સ્થિતિ આવનારા દિવસોમાં વધુ આપણને દુઃખ આપનારી થશે. આપણે કોઈ અમુક પક્ષનો દોષ કાઢીએ ને અમુક પક્ષનો દોષ કાઢીએ, બધે હિન્દુ જ બેઠા છે. પોલીસમાં હિન્દુ છે, મિલિટરીમાં હિન્દુ છે, અને ગાંધીનગરમાં હિન્દુ બેઠા છે. અને હિન્દુ બેઠા હોવા છતાં આ દશા છે. કાશ્મીરનો ગવર્નર હિન્દુ છે, અને કાશ્મીરનો ડીએસપી અને પોલીસ કમિશનર હિન્દુ છે, અને કાશ્મીરમાં આખી મિલિટરી પડી છે એ હિન્દુ છે. છતાં હિન્દુઓ ત્યાં રહી નથી શકતા, ભાગે છે. દરિયાપુરમાં નથી રહી શકતા, કાલુપુરમાં નથી રહી શકતા, ફલાણાપુરમાં નથી રહી શકતા. હમણાં 4 દિવસ પહેલા મારે આશ્રમમાં એક સાધુ આવેલા, એટલી કરુણ સ્થિતિ. કબીરનું મંદિર, મને કે અમારી ચારેય તરફ વસ્તી બદલાઈ ગઈ છે, હવે રહી શકાય એવું નથી. બહુ ઝડપથી આપણી વસ્તી બધી ભાગી ગઈ અને હવે અમે એકલું મંદિર રહી ગયું છે. હવે મારે કરવું શું? આ મંદિરને સાચવવું કે છોડીને મારે નીકળી જવું? વડોદરામાં તો કોઈ 370મી કલમ નથી અને છતાંય લોકો મોહલ્લા છોડી છોડીને ભાગી રહ્યા છે. ક્યાં ભાગશો? ક્યાં જશો? ક્યાં જઈને અટકશો? તમારી પાસે એક જ વાત છે, અને મારી વાત જો તમારા ગળે ઉતરે તો એક જ વાત છે કે આ નાના કુંડાળા છે એને તોડી નાખો. એક વિશાળ, એક એવું મોટું કુંડાળું ઊભું કરો જેમાં આવેલો એકે એક માણસ સ્ટીલનો માણસ હોય, પોલાદનો માણસ હોય, એ ચીભડું ના હોય, એ વાણિયો ના હોય, એ પટેલ ના હોય, એ ફલાણો ના હોય, એ વાઘરી ના હોય, એ ફલાણો ના હોય, એ સ્ટીલનો મજબૂત માણસ હોય, એમાં એક આત્મીયતા હોય, એક ગૌરવ હોય, એના દુઃખે દુઃખી થવાની વૃત્તિ હોય, એના સુખે સુખી થવાની વૃત્તિ હોય. આજે આ દેશની એક સૌથી મોટામાં મોટી જરૂર છે ફરી ફરીને સંપ્રદાયો છોડાવવાની. સંપ્રદાય મુક્તિ, પાછા જાઓ. એક ધર્મ, એક ઈશ્વર, એક શાસ્ત્ર, એક સાથે ચાલવાનું છે. 20,000 સંપ્રદાયો, 20,000 સંપ્રદાયો, સૌ પોતપોતાના નગારા વગાડે છે. સૌને સાધુઓ જોઈએ, સૌને અલગ મંદિરો જોઈએ, સૌને જુદા દેવ જોઈએ, સૌને જોડા જુદા કુંડાળા જોઈએ, સૌ પોતપોતાના કુંડાળાનું રક્ષણ કરવા બેઠા છે. તો આ મોટું કુંડારું તો છિન્ન ભિન્ન થઈ જશે. એક આંદોલનની જરૂર છે, સંપ્રદાય મુક્તિ. સંપ્રદાયોમાંથી નીકળો, વાડામાંથી બહાર નીકળો અને એક મોટું એકમ કરો. જેમ 600 ઉપરના રજવાડા એક થઈને એક ભારત બન્યું, એમ 20,000 સંપ્રદાયો, મંડળો, પરિવારો
એ બધામાંથી નીકળીને એક અખંડ સનાતન ધર્મ બને, એક અખંડ સનાતન હિન્દુ ધર્મ બને. આ શક્ય છે? અશક્ય નથી. માત્ર જાગવાની જરૂર છે. ને જો આ નહીં કરી શકાય તો આપણા પૂર્વગ્રહો આપણને દુનિયાની ત્રીજા નંબરની પ્રજા, ઘસડાતી પ્રજા બનાવશે. આપણે પહેલા નંબરની પ્રજા નહીં થઈ શકીએ. પહેલા નંબરની પ્રજા તમે ત્યારે થઈ શકો. અમેરિકનો પાસેથી શીખવા જેવી વાત છે, અને આરબો પાસેથી પણ શીખવા જેવી વાત છે. આરબો અને અમેરિકનોમાં શું ફરક છે? આરબોએ કોઈ પુરુષાર્થ નથી કર્યો, રોયલ્ટીના પૈસા છે. તેલ નીકળે છે, રોયલ્ટી મળે છે, આનંદ કરો, લીલા લહેર કરો. ત્યાં લીલા લહેર ઓછા પડતા હોય તો મુંબઈ આવો, પેરિસ જાઓ, ફલાણે જાઓ. પૈસો પાળ વિનાનો છે. શાનો પૈસો છે? રોયલ્ટીનો છે. અમેરિકનો પાસેથી શું શીખવાનું છે? એમણે શૂન્યમાંથી સર્જન કર્યું, ઇઝરાયલે શૂન્યમાંથી સર્જન કર્યું, અને એક એવો સમાજ બનાવ્યો જે સમાજની અંદર બહુ મોટી ઉદારતા છે, બહુ વિશાળતા છે. વિવેકાનંદની કદર અમેરિકાએ કરી, ઇંગ્લેન્ડે ના કરી, જર્મનીએ ના કરી, જાપાને ના કરી, બાકી દુનિયાના કોઈ દેશે ના કરી. ઇંગ્લેન્ડમાં નિરાશ થઈ ગયેલા, જર્મનીમાં નિરાશ થઈ ગયેલા, એક અમેરિકન પ્રજાએ જ કરી. અને એનું એક જ કારણ છે કે અમેરિકન પ્રજા બંધાયેલી નથી. આજે પણ એ મુક્ત છે. આજે પણ તમે જાઓ, અહીંયા આપણે હરે કૃષ્ણવાળા ગયા, અમેરિકન પ્રજાએ એમને ખૂબ સ્વીકાર કર્યા, ખૂબ માન્યતા આપી. સાચી કે ખોટી, પણ એ વાડાબંધીમાં પડેલી પ્રજા નથી. ભારતની પ્રજાને પણ જો આગળ આવવું હોય તો એણે ધાર્મિક પૂર્વગ્રહો, સામાજિક પૂર્વગ્રહો, રાજકીય પૂર્વગ્રહો, શૈક્ષણિક પૂર્વગ્રહો, આ બધા પૂર્વગ્રહો છોડવા પડે. આપણે ઉપગ્રહ છોડી શક્યા, છોડવાના છીએ, હજુ ભવિષ્યમાં વધારે છોડવાના છે. પણ એ ઉપગ્રહોની સાથે સાથે જો પ્રજાને દોડાવવી હોય ને ચલાવવી હોય તો આ પાછળ પકડી રાખનારા જે જે બ્રેક છે, જે વાણને પકડી રાખનારું જે લંગર છે, એ લંગરોને ઢીલા કરવા પડશે. નડિયાદની જેસિસ ક્લબ અને ડાઈલક્ષ્મી પુસ્તકાલય, આ બંને સંસ્થાએ મળી અને નડિયાદના બૌદ્ધિક વર્ગ માટે એક ભાથું પૂરું પડવા માટે એક ચિંતન, એક વિચાર, અને આ સ્ટેજ અને પ્રેસ અને હવે તો ઇલેક્ટ્રોનિક મીડિયા, આ બધું વ્યર્થ નથી, એની અસર છે. જ્યાં આવું સ્ટેજ નથી હોતું ત્યાં જઈને જુઓ, મધ્યપ્રદેશમાં જઈને જુઓ, રાજસ્થાનમાં જઈને જુઓ, પ્રજા હજુ એની એ દશામાં છે. પ્રજા ગુજરાત જેટલી ઊંચી નથી આવી. અહીંયા સ્ટેજ છે, અને સ્ટેજમાં બોલવાની સાંભળવાની એક હવા છે, એટલે અહીંની પ્રજા ચિંતનની દ્રષ્ટિએ થોડી ઊંચી કક્ષાએ છે. તો જેસીસે અને આ બીજી સંસ્થાએ બંને મળી અને નડિયાદની જે વિચારક પ્રજા છે એના માટે કંઈક નવું પાથું મળે, નવી દિશા મળે, નવો વિચાર મળે, એ દ્રષ્ટિએ આ સભાનું આયોજન કર્યું, મને આમંત્રણ આપ્યું, હું આવ્યો અને મારી વાતને આપે શાંતિથી ધીરજથી સાંભળી એ બદલ સંસ્થાના, બંને સંસ્થાનો અને આપનો સૌનો હાર્દિક આભાર, ધન્યવાદ. હરિઓમ તત્સત. બે માર્ગો છે, અધ્યાત્મ માર્ગ અને ભૌતિક માર્ગ. આ બે માર્ગોને પરસ્પરમાં વિરોધી બનાવી શકાય છે, પરસ્પરમાં એકબીજાના સહયોગી પણ બનાવી શકાય છે. આ બે માર્ગોને જ્યારે પરસ્પરમાં વિરોધી બનાવવામાં આવે છે ત્યારે જે માર્ગનું જોર વધારે હોય એ બીજા માર્ગના પરિણામોને દાખલે. ભૌતિક માર્ગનું પરિણામ સમૃદ્ધિ છે અને અધ્યાત્મ માર્ગનું પરિણામ શાંતિ છે. જો ભૌતિક માર્ગ અત્યંત પ્રબળ થઈ જાય અને અધ્યાત્મ માર્ગને દબાવી દે તો સમૃદ્ધિ વધે પણ શાંતિ દબાઈ જાય. જો અધ્યાત્મ માર્ગ પ્રબળ બને અને ભૌતિક માર્ગની ઉપેક્ષા કરવામાં આવે તો પ્રજાની અંદર શાંતિનો ભાવ તો રહે પણ પ્રજા કંગાલ બની જાય, દરિદ્ર બની જાય. એટલે આ બંને જે કોરા માર્ગો છે એના કરતા આ બંને માર્ગનો યથાયોગ્ય સામંજસ્ય, એકબીજા સાથે યથાયોગ્ય મેળ કરાવવો, એ આપણી વૈદિક સંસ્કૃતિનું લક્ષ્ય છે, ઋષિઓનો માર્ગ છે. એટલે આપણે ત્યાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ
આ ચારે ચારને પુરુષાર્થ માન્યા છે. આ ચાર આવશ્યકતાઓ છે મારા તમારા સૌના જીવનની. આ ચાર મુખ્ય આવશ્યકતાઓ છે અને ચારે ચારના પરિણામ છે. દાખલા તરીકે ધર્મની આવશ્યકતા શું છે? ધર્મની આવશ્યકતા છે ઈષ્ટની પ્રાપ્તિ. વાતને સમજજો. મોક્ષની આવશ્યકતા શું છે? અનિષ્ટની નિવૃત્તિ. અનિષ્ટની નિવૃત્તિ. કોઈ પણ માર્ગ, કોઈ પણ જીવન પદ્ધતિ ઈષ્ટ અને અનિષ્ટના સંયોગ વિના હોતી નથી. જો તમારે સુખી થવું હોય તો ઈષ્ટનો સંયોગ તમારી સાથે થવો જોઈએ. એ કામ ધર્મે કરવાનું છે. દુર્ભાગ્યવશ ભારતમાં જે ધર્મનું વાતાવરણ જામ્યું કે જામી રહ્યું છે એ બધું ચમત્કારનું વાતાવરણ છે. અને ચમત્કારનો અર્થ થાય કે વગર મહેનતે તમને કોઈ પૈસાદાર બનાવી દે, કોઈ આંકડો આપે, કોઈ દીકરો આપે, કોઈ પેઢી ચલાવી આપે, કોઈ છોકરાને પાસ કરી આપે વગેરે વગેરે. વારંવાર જે આપણે સંકલ્પો બોલીએ કે જે બધા વાતો સાંભળીએ એમાં એની એ જ વાત આવે કે ફલાણાના આશીર્વાદ મળ્યા એટલે સુખી થઈ ગયો અને ફલાણાના શ્રાપ મળ્યા એટલે દુઃખી દુઃખી થઈ ગયો. આ પ્રકાર ધર્મની સ્થિતિ સ્થાપના કરવામાં બહુ મોટી બાધક છે. ધર્મનો અર્થ એટલો જ છે ઈષ્ટની સાથે તમારો યોગ કરાવે. આપણે ત્યાં આ પરિસ્થિતિ હોવાના કારણે ધાર્મિકતા અને ભ્રષ્ટાચાર બંને એક સાથે સારી રીતે ચાલી શકે છે. બહુ સારામાં સારો ધાર્મિક માણસ બહુ સારામાં સારો ભ્રષ્ટાચારી પણ હોઈ શકે છે અને એના ભ્રષ્ટાચારને અને ધાર્મિકતાને કોઈ સિંગડા લડતા નથી. તમને કદાચ ખબર હોય કે ન ખબર હોય, થોડા વર્ષો પહેલા હરિયાણાના એક બહુ મોટા ધાર્મિક વેપારીએ આ દેશની પ્રજાને 12 કરોડ રૂપિયાની ગાયની ચરબી વેજીટેબલમાં ભેળવીને ખવડાવી દીધી. 12 કરોડ રૂપિયા. અને આ વેપારીના ત્યાં રોજ સાધુઓ જતા. એ રોજ નિયમથી મંદિરમાં જતો. એ રોજ અમુક પ્રકારની વિધિઓ કરતો. હર્ષદ મહેતાને જ્યારે પકડવામાં આવ્યા અને પછી જ્યારે છુટકારો થયો એટલે જેટલા ચમત્કારિક મંદિરો હતા એ બધા મંદિરો એ ફર્યો અને અમે બધાએ એમને આશીર્વાદ આપ્યા, બેટા જે કંઈ ગાંકડી ભેગી કરી છે એમાંથી થોડીક અમને આપતા જજો, પાછા 50-50 થોડોક તમારો થોડુંક અને પેલાને પણ એમ વાંધો નથી. આ એક બહુ મોટો દુર્ભાગ્યનો વિષય છે કે ધાર્મિકતા, આ દેશની ધાર્મિકતા ઉધારવાળે ચડી ગયેલી છે. ધાર્મિકતાનો એટલો જ અર્થ છે કે માણસ ઈષ્ટની સાથે સંયુક્ત થાય. ઈષ્ટ શું છે? એટલે જૈન સાધુ છે એ કોઈને આશીર્વાદ આપે ત્યારે ધનવાન પુત્રવાન થવાનું નથી કહેતો. એ માત્ર એટલું જ કહે છે ધર્મ લાભ, તને ધર્મ મળે. જોકે અંદર અભ્યાસ ગમે તે કરી રાખ્યો હોય પણ ઉપરનો અર્થ આટલો જ છે કે ધર્મ લાભ. પણ મારે એ બધી ચર્ચા નથી કરવી, મારે તો આટલી જ વાત કહેવી છે કે જ્યાં સુધી ઈષ્ટનો સંયોગ કરાવનારું પરિબળ તમારી પાસે હશે ત્યાં સુધી તમારા અંદર ધર્મનું અસ્તિત્વ છે. અનિષ્ટની નિવૃત્તિ મોક્ષથી, મોક્ષ માર્ગથી થાય અને એ અધ્યાત્મ માર્ગ છે. અને અનિષ્ટ જે છે એ અનિષ્ટ સરકારના દ્વારા નિવૃત્ત થોડા પ્રમાણમાં થઈ શકે, સમાજના દ્વારા થોડા પ્રમાણમાં થઈ શકે, મોટા પ્રમાણમાં તમારા પોતાના દ્વારા થઈ શકે. સરકારે પોલીસ મૂકી હોય તમે ચોરી કરતા અટકી શકો, પણ જો ચોરી. પૂજ્ય સ્વામીજીની ધર્મ અને સમાજમાં ક્રાંતિ જગાડનારી જુદા જુદા વિષયો ઉપર 200 ઉપરની કેસેટો છે, જેવી કે ઉપનિષદો ઉપર 22, તુલસી રામાયણ ઉપર 14, શ્રી કૃષ્ણ ચરિત્ર ઉપર 11, ગીતા ઉપર 30, સંત ચરિત્ર ઉપર 19 તથા જુદા જુદા વિષયો ઉપર 100 કરતાં વધારે કેસેટો છે. આપ સૌ વધુમાં વધુ આ કેસેટો સાંભળો તથા સંભળાવો, જેથી ધર્મ, સમાજ તથા રાષ્ટ્રની ઉન્નતિ માટે ક્રાંતિકારી વૈચારિક ભૂમિકા તૈયાર થાય.